ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે BSM 3માં સામાજિક નિયંત્રણનું મહત્ત્વ આપણું પેપર છે જનરલ સોશિયોલોજી, એની અંદર આપણે સોશિયલ કંટ્રોલ ચલાવી રહ્યા છે, સામાજિક નિયંત્રણ એનો અર્થ આપણે જોઈ ગયા નેક્સ્ટ લેક્ચરની અંદર, એનું મહત્ત્વ આપણે જોઈએ છે, સિગ્નિફિકન્સ ઓફ સોશિયલ કંટ્રોલ. તો સામાજિક નિયંત્રણનું મહત્ત્વની આપણે વાત કરીએ તેમાં ત્રણ મુદ્દા છે. એમાં પહેલો છે, સામાજિક નિયંત્રણથી વર્તનની સામ્યતા ઊભી થાય છે. સામાજિક નિયંત્રણથી બે નંબર પર છે, સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે છે. અને નંબર ત્રણ પર છે, સામાજિક નિયંત્રણથી વ્યક્તિ અને સમાજની વિવિધ જરૂરિયાતો સંતોષાય છે. તો આપણે આગળ બે મુદ્દા જોઈ ગયા છે. સામાજિક નિયંત્રણથી વર્તનની સામ્યતા ઊભી થાય છે, એટલે કહેવાનો મતલબ એવો છે, જો સમાજની અંદર નિયંત્રણ છે તો લોકો વ્યક્તિ કેવું વર્તન કરવું જોઈએ અને કેવું વર્તન ના કરવું જોઈએ એ શીખે છે. એટલે જે સારું જ વર્તન કરવું જોઈએ તો એક પ્રકારની સામ્યતા સરખાપણું એક ઊભું થાય છે. નિયંત્રણના કારણે જે વર્તન યોગ્ય છે એ યોગ્ય વર્તન સમાજમાં જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ કે જે ધોરણ અનુરૂપ વર્તનો છે એ સામાજિક નિયંત્રણ દ્વારા આવા જે ધોરણ અનુરૂપ વર્તનો છે એ પ્રોત્સાહિત થાય છે, અને એના કારણે ધોરણ વિરુદ્ધના વર્તનો છે એ હતોત્સાહિત થાય છે, અને સમાજના સભ્યોના વર્તનમાં એક પ્રકારની સામ્યતા ઊભી થાય છે. તો આપણે આ મુદ્દાની આપણે ચર્ચા કરી હતી. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ, સામાજિક નિયંત્રણથી વર્તનની એક પ્રકારની સામ્યતા ઊભી થાય છે. સામ્યતા એટલે એક સરખાપણું, બરાબર છે, ક્લિયર. ત્યારબાદ નંબર બે પર આપણે જોયું હતું કે સામાજિક નિયંત્રણથી સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે છે. એનો મતલબ એવો છે કે જો સમાજની અંદર નિયંત્રણ જ ના હોય તો સમાજની વ્યવસ્થા જળવાય જ ના. હવે નિયંત્રણ મીન્સ કે સમાજની અંદર કેટલાક નિયમો જ હોય છે, ધોરણો હોય છે. હવે આ નિયમો જ ના હોય, આ ધોરણો જ ના હોય, બરાબર છે, તો શું થાય, સમાજ અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે વ્યવસ્થા જે સમાજની છે એ જળવાય જ નહીં, એટલે એ બહુ જરૂરી છે. એટલે અહીં લખ્યું છે કે ભાઈ, ધોરણભંગ વર્તનોના કારણે જૂથના સામાજિક સંબંધોની વ્યવસ્થામાં ભંગાણની પરિસ્થિતિ પેદા થાય. બરાબર, ધોરણભંગ વર્તન થાય તો એના કારણે શું થાય, તો કે ભંગાણની પરિસ્થિતિ પેદા થાય. પણ સામાજિક નિયંત્રણની જે પદ્ધતિ છે, સમાજમાં જો નિયંત્રણ છે તો એ નિયંત્રણથી જૂથના સભ્યોના ધોરણભંગ વર્તનો ઉપર અંકુશ મૂકે છે. એટલે આપણે જો કોઈ ગુનો, ગુનો છે તો એના માટે સજા પદ્ધતિ પણ છે. તો સજા પદ્ધતિ છે એ સામાજિક નિયંત્રણ કહેવાય. એટલે કહેવાનો મતલબ કે ધોરણભંગ વર્તનો છે એ ધોરણભંગ વર્તનો ઉપર આજે સામાજિક નિયંત્રણની પદ્ધતિ છે એ અંકુશ મૂકે છે, બરાબર છે. અને એના કારણે શું થાય કે સમાજની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને ટકાવી રાખવામાં અને સામાજિક સંબંધોની વ્યવસ્થા ટકાવી રાખવામાં એક સમર્થ બને છે. એટલે આમ એવું કહી શકાય કે ભાઈ, સામાજિક નિયંત્રણ છે એ જૂથ કે સમાજની સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપે છે. ત્યારબાદ નંબર ત્રણ, ત્રીજું મહત્ત્વ છે, સામાજિક નિયંત્રણથી વ્યક્તિ અને સમાજની વિવિધ જરૂરિયાતો સંતોષાય છે. તો કઈ જરૂરિયાતો સંતોષાય? અહીં એવું કહે છે કે ભાઈ, સામાજિક નિયંત્રણથી ધોરણભંગ વર્તનોનું નિયમન થતું હોવાથી વ્યક્તિગત અને સામૂહિક જરૂરિયાતો સ્થિરતાપૂર્વક, વ્યવસ્થિત રીતે અને સરળતાપૂર્વક સંતોષાતી રહે છે. જેમ કે વ્યવસાય, મિલકતના અધિકારોને લગતા ધોરણોનું અનુસરણ થાય તો જ વ્યક્તિ અને સમાજની આર્થિક જરૂરિયાતો સંતોષી શકાય. લગ્ન અંગેના ધોરણોનું અનુસરણ થાય તો જ સ્ત્રી પુરુષની જાતીય જરૂરિયાતો સમાજ માન્ય રીતે સંતોષી શકાય. એટલે આમ સામાજિક નિયંત્રણ દ્વારા ધોરણોનું અનુસરણ થાય તેવી સ્થિતિ સર્જાતી હોવાથી સામાજિક જરૂરિયાતોનો સંતોષ સ્થિરતાપૂર્વક મેળવી શકાય છે. એટલે એવું કહી શકાય કે સામાજિક નિયંત્રણ છે એ આ રીતના મહત્ત્વના કાર્યો કરે છે. સામાજિક તંગદિલીનું નિવારણ કરવામાં અને વ્યક્તિને પોતાના જૂથ તેમજ
સમાજ પ્રત્યેના અભિમુખ રાખવામાં સામાજિક નિયંત્રણની સમગ્ર પદ્ધતિ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સામાજિક નિયંત્રણના મહત્વનો વિચાર કરતી વેળાએ અહીં એ બાબત નોંધવી પણ જરૂરી ગણાશે કે કેટલીક પરિસ્થિતિમાં સામાજિક નિયંત્રણ સામાજિક માનસિક તંગદિલીનો પણ સ્ત્રોત બને છે. સમાજના કેટલાક ધોરણો કેટલીક વ્યક્તિઓ અને જૂથોને પોતાના હિતો સંતોષવામાં અવરોધરૂપ બને છે, એટલે સામાજિક નિયંત્રણના કારણે આવી વ્યક્તિઓ અને જૂથો ઉપર આવા ધોરણોનું બાધ્યમૂલક દબાણ આવે છે. ફરજિયાત રીતે આવા ધોરણોનું અનુસરણ તેના ઉપર લાદવામાં આવે છે, એટલે પરિણામે તેઓ માનસિક તંગદિલી અનુભવે છે. કેટલીક વખત માનસિક તંગદિલી વ્યક્ત સ્વરૂપે સામાજિક સંઘર્ષમાં પરિણમે છે અને આ રીતે જોતાં સામાજિક નિયંત્રણ હંમેશા કાર્યાત્મક જ હોય છે એમ કહી ના શકાય, અને કેટલીક વખત સામાજિક નિયંત્રણ વિકાર્યાત્મક હોવાનો પણ સંભવ રહે છે. એનો મતલબ કે સામાજિક નિયંત્રણ છે એ સામાજિક નિયંત્રણને કારણે વ્યક્તિઓની સામાજિક જરૂરિયાતો સંતોષાય છે. તો અહીં આપણે આજે એ સામાજિક નિયંત્રણનું જે મહત્વ છે એ મહત્વ પૂરા કરીએ છીએ. ત્રણ પોઈન્ટ્સ છે એની અંદર, ફરી એકવાર જોઈ લઈએ. સામાજિક નિયંત્રણથી વર્તનની સામ્યતા ઊભી થાય છે, સામાજિક નિયંત્રણથી સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે છે, અને નંબર ત્રણ, સામાજિક નિયંત્રણથી વ્યક્તિ અને સમાજની વિવિધ જરૂરિયાતો સંતોષાય છે. અહીં આગળ આપણે આજે આ મુદ્દો પૂરો કરીએ છીએ.